स्मित रुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छद सदृश शोभाक्षि युगल कृपा परावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज श्री घनश्याम राज की जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सद्गुरु निष्कुळान स्वामी भक्त चिंतामणि ग्रंथेना परचो प्रकरण 151 एमा गई काले वलीभाई नू आख्यान स्वामीए लख्यू वलीभाई ने जे महाराजे परचो पूर्यो ए लख्यू કાનમની અંદર ઉત્તરાજ ગામની અંદર જે સાકરભાઈ આદિ બાઈઓને જે પરચા પૂર્યા એની વાત પણ મહારાજે કરી અરે સ્વામીએ કરી. આગળ સ્વામી લખે છે, વડી સુરત શેરની વાત કહું સહુ સાંભળો વિખ્યાત તિયા રહે બહુ હરિજન કરે સ્વામી શ્રીજીનું ભજન પૂરે પરચા નિત્ય પ્રતેનાથ તેને મગન રહે સહુ સાથ એવું સમજે નહીં કોઈ જન પ્રભુ આવ્યા વિના છૂટે તન. સુરત શહેર છે, સુરત શહેરની સ્વામી કે હું તમને વાત કહું છું, ત્યાં આગળ ભગવાન શ્રીહરિ પરચાઓ પૂરે છે એને કારણે સુરત શહેરના નરનારીઓ અતિ મગન એટલે બહુ આનંદમાં રહે છે. કોઈને એવી હમજન નથી કે મારું શરીર ભગવાન આવ્યા પહેલાં છૂટશે. બધાને કેફને આનંદ એનો છે કે ભગવાન આવે પછી જ અમારું શરીર છૂટે, મહારાજ લેવા આવે તો જ અમારા શરીરમાંથી પ્રાણ નીકળે અને અમારા પ્રાણ નીકળે ત્યારે મહારાજ ચોક્કસ આવે. આવું વિચારીને સદાય આનંદ મારે છે. જેવી રીતે કોઈની ફાઇલ મુકાઈ હોય ને 15-20 વર્ષ પછી અમેરિકા આવવાની ખુલવાની હોય તો 15 વર્ષ સુધી એ વ્યક્તિ મગન રહે છે. ન્યા ભલે એકના હો કરીને વાપરવા પડતા હોય, એકના હો ભાગ કરીને વાપરવા પડે એવું હોય, પણ તોય દેખાય 15 વર્ષ પછીનું આ કેમના 15-17 વર્ષનો જ પ્રશ્ન છે ને. પછી તો હમણાં પહોંચી જ જવાના છે ને, ત્યાં ઝાડવા છે જ ને ડોલરના, તોડી લેશું, ખંખેરશું ને, આ જાડવા છે જ ને. અહીંથી તમે બધા જાઓ ને પછી ન્યા જાઓ એટલે તમે તો એકના હાઈટ 70 આંટા મરાવ્યા હોય રૂપિયાને બિચારાને, એટલે પછી ન્યા શું કરે, રિક્ષાવાળો કે 100 રૂપિયા થશે. અરે 100 ના 150 લે ને ભાઈ, ઉતારી દે તું ટાઈમે. એટલે પેલો ઇન્ડિયાવાળો છે ને તમને જોયા જ કરે, પણ એને તેને ખબર ના હોય કે તમે ખાલી 15-20 દિન મહિનો જ ગયા છો અને તમારે ટાઈમની કિંમત હોય એટલે તમે 100 ના 150 આપીને જાઓ છો. તમે વિચાર લો કે કંઈ નહીં, 1 ડોલર છે ને, 75 1 ડોલર વધારે, એમ કરીને વિચારીને અમેરિકાવાળા ત્યાં રૂપિયા કરે. ઓલો બાજુવાળો વિચારે જ કરે, ખરું અમેરિકા ઝાડ બહુ મોટું લાગે છે,
એવા બે ને જોવે, પાંચ ને જોવે, દસ ને જોવે, પચીસ ને જોવે, એટલે એને દ્રઢ થઈ જાય કે ત્યાં ચોક્કસ આના જ ઝાડ થતા લાગે છે. અને પછી એને એ જોયું અને એમાં એની ફાઇલ ખોલવાની થઈને ફાઇલ મુકાઈ એટલે એને સીધું પેલું ઝાડવું દેખાય. ત્યાં ભલે બાવળિયા વચ્ચે બેઠો હોય પણ એનું ઝાડવું દેખાય ને એનું સુખ એને બાવળિયા હેઠે આવે. બોલો, ને બાવળની હૂળ વાગે ને તો એ એનું સુખ આવે છે ને એવું. દાદા, ક્યાં આપણું મન રહે છે અને સામા આપણે સુખ માન્યું છે, બેઠા હોય બાવળિયા નીચે પણ દેખાય જો આ તો સુખ્યો છે. બોલો, બેઠો હોય અહીં પણ દેખાય બાવળિયો તોય દુઃખી છે. આ બધા સુરત શહેરના લોકો એમ સુખી છે કે અમારો અંતકાળ આવશે ત્યારે ભગવાન સ્વામિનારાયણ અવશ્ય આવવાના છે, કહેતા ભગવાનના ભક્તએ સદાય મગન રહેવું જોઈએ. જેવી રીતે આ લોકોનો કંઈક ફાયદો થતો હોય ને આપણે મગન રહીએ છીએ એમ. ઓહો, મારું આ શરીર છૂટશે ને મહારાજ મને લેવા આવશે, મોટા પુરુષો મને લેવા આવશે, દર્શન દેશે, મારા કેવડા મોટા ભાગ. આવું વિચાર્યા કરીએ કે આ સત્સંગ મળ્યો, આવો યોગ મળ્યો, આ તો મને બહુ મોટી પ્રાપ્તિ થઈ છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં કીધું કે ધન દોલત દીકરા દીકરી મળવા એ કાંઈ દુર્લભ નથી, ભગવાન વાસુદેવનું મહાત્મ્ય સહિત ચિંતન અને બ્રહ્મવેતા સાધુનો સંગ આ બે દુર્લભ છે. મધ્યનું 48મું વચનામૃત, આ બે દુર્લભ, બાકી બધું સુલભ. એટલે સુરત શહેરના લોકોને આ વાત સમજાઈ ગઈ છે. રથ વેલ વાજીને વિમાન લાવે અંત સમે ભગવાન, આવે તેડવા જનને નાથ, માગી શીખ જાય હરિ સાથ. એવો સૌને મને વિશ્વાસ, તન તજી જાસુ પ્રભુ પાસ. પણ એક વાત છે નવીન, કહું સાંભળો જન પ્રવીણ. સ્વામી કે જ્યારે જ્યારે મહારાજ આવે ત્યારે રથ લાવે, વેલ લાવે, ઘોડો લાવે ને વિમાન લાવે. અંત સમયે પોતાના જનને મહારાજ લેવા આવે અને એને આવા વાહનો ઉપર પોતાના ધામમાં લઈ જાય. આવો વિશ્વાસ બધાને છે કે આપણે તન તજીને પ્રભુની પાસે જશું. પણ એક વાત સ્વામી કે નવી છે પાછી, અંતકાળે લેવા આવે છે એવા પરચાઓ તો મેં તમને સંભળાવ્યા, સંભળાવું છું, પરંતુ એક વાત કંઈક નવી બની છે એવી મારે તમને કહેવી છે સુરત શહેરની. એક પારસી અરદેસર જી, તેને સત્સંગની રીત રજી. એક પારસી છે, અરદેસર પારસી. શ્રીજી મહારાજનું સર્વોપરીપણું એ જ છે કે શ્રીજી મહારાજ પાસે મુસલમાન પણ આવ્યા, પારસી પણ આવ્યા, મોચી પણ આવ્યા, ઘાંચી પણ આવ્યા, પટેલ પણ આવ્યા, બ્રાહ્મણ પણ આવ્યા. કોઈ પણ વર્ણ ગુજરાતમાં જેટલા વર્ણો હતા એમાંનો એકેય વર્ણ એવો નહોતો કે જે શ્રીજી મહારાજનો આશ્રિત ના થયો હોય. દરેક વર્ણના સર્વોપરી એટલે બધાનું સંયોજન, જેટલી નાતોમાં જન્મેલા હતા કોઈનો દૂતકાર નહીં, બધાને શ્રીજી મહારાજે આવકાર આપ્યો. એટલે મહારાજની બાજુની અંદર રહેવાવાળા પણ બધા જ વર્ણના હતા. અને થોડી મજા પણ મહારાજને બહુ આવતી, બધાની અલગ અલગ ભાષા, અલગ અલગ પ્રાંતના હોય એટલે સુરતવાળા આવે તો એવું બોલે, આગળ બધી કાનમવાળા આવે તો એવું બોલે, વાકડવાળા આવે તો એવું બોલે, આ બાજુ કાઠિયાવાડ બાજુના હોય, સોરઠ બાજુના હોય, સાધુમાં એ બધા દૂર દૂરના અલગ અલગ રાજ્યોના થતા ને, રાજસ્થાનના સાધુ હોય, પંજાબના હોય, એ બધા ભેગા થાય ને પછી વાતો કરે ને ત્યારે મહારાજને મોજ આવતી કે કેવું પડે આ ભાષા. મહારાજે અડધું હિન્દુસ્તાની ને અડધું ગુજરાતી જવા દેતા. હા, એટલે પારસી અરદેસરજી હતા, જે પારસી અરદેસરજી, એ અરદેસરજી એને ભગવાન સ્વામિનારાયણના સંતોનો યોગ થયો. યોગ થયો એટલે આત્મા જો મુમુક્ષુ હોય તો એને તરત ખબર પડી જાય કે મને અત્યાર મળ્યું એ સાચું મળ્યું, અત્યાર સુધી તો ખોટાને પૂજ્યા, અત્યાર સુધી જેટલા મળ્યા બધા
ચાર પગવાળા ધોળા ગધેડા જ હતા. ગાયો તો આજ મળી એવું, અને જેને પહેલેથી મળી જાય એની ઉપર ભગવાનની મોટાની કૃપા, કે એને પહેલેથી ભગવાનની જેની ઉપર દયા હોય એને શરૂઆતથી સાચા સાધુનો યોગ મળે. બાકી તો અથડાય 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 અથડાઈને જો નસીબમાં હોય અને જો કંઈક મમુક્ષુતા જાગતી હોય તો મળે, નહીં તો પછી સ્વામી કે પેલું ગાયનું વાછડું પોટશાળામાં પહેરી ગયું, તે પોઠિયાના લાતું ખાઈ ખાઈને મોઢું હોજી ગયું, પછી હગીમાં આવી તો એ ધાવવા સમર્થ થયું. કારણ કે મામાએ પહેલાં ખૂટનો જ ભાવ થયો કે આ આખલા જ છે, હતી માં દેખાયો આખલો, કારણ કે ઓલાની લાતો બહુ ખાધી. એમ અનેક જગ્યાઓએ ભટકેલો જીવ હોય અને એને જ્યારે સાચો સાધુ મળી જાય અને જો એ મોક્ષુ જાગતો હોય તો કામ એનું થઈ જાય. અર્ધેસરજી જાગતા મોક્ષુ છે. એને અત્યાર સુધી ઘણા બધાય જોગી, સંન્યાસી, ફકીર, મલ્લા, પીર, શેખ બધા બહુ જોયા, પણ જ્યારે એને મહારાજના સાધુને જોયા ત્યારે એને એવું લાગ્યું કે આવા સાધુ તો મેં જોયા જ નથી. આવા સાધુ જેને ભજતા હોય એ ભગવાન કેવા મોટા હોય આવો એને વિચાર આવ્યો અને પછી એને સત્સંગને સ્વીકાર્યો. જોયા જોગી જંગમ સંન્યાસી, તપી ત્યાગી વૈરાગી ઉદાસી, પીર ફકીર મલ્લા મલંગી, દીઠા શેખ બેખ બહુરંગી, કનવન રયા કુકસાગ્રહી, એવા દીઠા જગત માં કહી, જોયું લીધું જોઈ લીધું સર્વનું તે સાર, જાણ્યા ભૂલેલ ભૂમિનો ભાર. અર્ધેસરજીએ જાણ્યું કે ભગવાન સ્વામિનારાયણના સંતો સિવાય જે બીજા બધા છે તો ભૂમિના ભાર જેવા છે. આ પૃથ્વી ઉપર પાપ રૂપ છે, ભગવાન સ્વામિનારાયણના સંતો સાચા છે, આવું એમને જાણ્યું. સંતોની વાતોને સાંભળી મનની અંદર પરમ શાંતિનો અનુભવ થયો. જ્યારે સાંભળી સ્વામીની વાત ત્યારે મનમાં પામ્યો નિરાંત, પછી અતિશય વિશ્વાસ આવ્યો, તેડી સ્વામીને શેરમાં લાવ્યો. પછી તો સંતોનો વિશ્વાસ એના કારણે મહારાજને સુરત શહેરમાં પધરાવ્યા. અર્ધેસરજી બહુ મોટા, અર્ધેસરજી કોટવાડ બહુ મોટી પોસ્ટ ઉપર હતા અંગ્રેજોના શાસનમાં, અને ત્યારે અર્ધેસરજી સુરતની અંદર મહારાજને સારી રીતે સવારીએ સહિત લાવવામાં મેન ફાળો જેનો હતો એ અર્ધેસરજીનો હતો. અતિ આદરે પધરાવ્યા નાથ, હતા મુનિ પંચ સત સાથ, 105 સાધુઓ સાથે હતા મહારાજની સાથે આવ્યા ત્યારે. કરી પૂજા ઘેરે પધરાવી, સારી સેવા કરી મન ભાવી, લીધો લોચન ભરીને લાવો, જાન્યું આવો નાવે ફરી દાવો, ત્યાં નાથ રહ્યા નવદન, દીદા બહુ જીવને દર્શન. 9 દિવસ મારા ત્યાં રહ્યા અને અર્ધેસરજીએ લોચન ભરીને એવું લખ્યું કે આંખો ભરી ભરીને ભગવાનના દર્શન કીધા. ખાવા બેહે તો કે ને પેટ ભરી ભરીને ખાધું, એમ દર્શન આંખોથી ભરાઈ ભરાઈને કરવા. જેમ પેટ ભરીને ખાધું ક્યારે કહેવાય, કે પેટ બરાબર જમીન પછી ઉપર કોઈ આપણને મન ભાવતું થોડું આપે તો એ આપણી તાકાત હોય નહીં કાને મોઢા મૂકવું, એને પેટ ભરીને જમ્યા કહેવાય. હુવું હોય તો હુવાય નહીં, બેહવું હોય તો બેહાય નહીં હરખું, એને પેટ ભરીને જમ્યા કહેવાય. એટલે પેટની ઉપર જતા રહ્યા કહેવાય. એમ દર્શન પણ આંખ ભરીને કરવા, એટલે કે આંખમાં બીજું કાંઈ ઘરે જ નહીં, એને આંખ ભરીને દર્શન કર્યા કહેવાય. એ આંખથી ભગવાન સિવાય બીજું જોવું ગમે નહીં ત્યારે આંખ ભરીને દર્શન કર્યા કહેવાય. પણ જો એ આંખમાં ભગવાન સિવાયનું બીજું જોવું ગમે છે
તો એને આંખ ભરીને દર્શન કર્યા કહેવાય નહીં. આંખની અંદર ભગવાનની મૂર્તિ ભરી દેવી, કાનમાં ભગવાનની કથા ભરી દેવી, મનમાં ભગવાનના સંકલ્પ ભરી દેવા, ચિત્તમાં ભગવાનનું ચિંતન ભરી દેવું, બુદ્ધિમાં ભગવાનનો નિશ્ચય ભરી દેવો, ત્વચામાં ભગવાનનો સ્પર્શ ભરી દેવો, ઘ્રાણમાં ભગવાનની સુગંધ ભરી દેવી, આંખમાં ભગવાનની મૂર્તિ ભરી દેવી, જીભમાં ભગવાનના પ્રસાદનો રસ ભરી દેવો અને જીભની અંદર ભગવાનના ગુણગાન ગાવાની શક્તિ ભરી દેવી, હાથમાં ભગવાનની સેવા ભરી દેવી, પગથી ભગવાનને સન્મુખ ચાલવાની શક્તિ ભરી દેવી, આ બધામાં જો આવી રીતે ભગવાન ભરી દઈએ તો આપણે સ્વયં ભગવાનમય થઈ જઈએ. એક એક પાર્ટને ભગવાનમય કરવાનો છે અને ભગવાનમય કરવા માટેની બધાની સિસ્ટમ અહંકારની અંદર આવા મોટા મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારીએ મને મળ્યા, એ મારા મોટા ભાગ્ય, એ અહંકારમાં ભરી દેવું. આ બધી જગ્યાએ ભગવાન ભરાઈ ગયા કહેવાય. આવી રીતે ભગવાન બધી જગ્યાએ ટોપ લેવલમાં ભરાઈ જાય, બુદ્ધિમાં, ચિત્તમાં, મનમાં, અહંકારમાં, દસ ઇન્દ્રિયોમાં, બધી જ જગ્યાએ ભગવાન ભરાઈ જાય એટલે ઓટોમેટિક પુરુષોત્તમ રૂપ થઈ જાય. પછી ભગવાનને એને કહેવું ના પડે કે મહારાજ આવો, મહારાજ સ્વયં એમાં આવીને રહે. પણ એવું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી મહારાજને કે આવો આવો સહજાનંદ સ્વામી, તો એ મહારાજ કે ના વાર છે, હજુ વાર છે. હરદેસરજી આવડા મોટા પોસ્ટ ઉપર હતા તોય ભગવાનના દર્શન આંખો ભરી ભરીને કર્યા, અનેક જનના કામ કરીને પાછા મહારાજ પોતે પરત પધાર્યા. તેને વીતી ગયા બહુ દન, થયું અરદેસર ને સ્વપન. ઘણા બધા દિવસો વીતી ગયા પછી અરદેસરજીને એક વખત સ્વપ્ન થયું. દીઠા સહજાનંદ સુખકારી, અતિ તેજોમય મૂર્તિ ભારી, લાગ્યો લડે લડે વળે પાય, નિરખે નયના તૃપ્ત ન થાય. રોજ જેનું ચિંતન હોય એ સ્વપ્નમાં આવે, દિવસ દરમિયાન જેનું ચિંતન જાજુ એ સ્વપ્નમાં આવે, વર્ષો પહેલાં પણ તીવ્ર વેગથી જેનું ચિંતન કર્યું છે એ બધું સ્વપ્નમાં આવે. 25 વર્ષ દેશ છોડે થઈ ગયા હોય અને અમેરિકામાં રહેતો હોય તો 25 વર્ષ પહેલાં ખેતરમાં ગાડું લઈને જતો હોય એનું સ્વપ્ન આ જ આવે. 25 વર્ષ પહેલાં દુકાન ચલાવતો હોય તે હજુ આટલે અહીંયા આગળ 30 વર્ષ અમેરિકામાં થઈ ગયા હોય અને એ સૂતો હોય ને તો રાત્રે દુકાન ચલાવતો હોય, બોલો સ્વપ્નમાં. એટલે ભાઈ આમ કેમ? કારણ કે અહીં 30 વર્ષથી બેઠા બેઠા વિચારતા હોય, આપણે જ્યારે ખેતી કરતા ત્યારે આવું કરતા, દુકાન ચલાવતા ત્યારે આવું કરતા, આપણી કાપડની દુકાન હતી ત્યારે આવી રીતે કાપડ વેચતા, એ બધું ચિંતવન, એ બધું જીવારે જડાયું આજુબાજુમાં કારણ શરીરમાં અને પછી એ સ્વપ્ન અવસ્થા બને. એટલે રાત્રે કાપડનો વેપાર કરે, રાત્રે બધું જ કરે એ સ્વપ્ન. પણ જો એને ભગવાનનું ચિંતન કર્યું હોય, સાધુનું ચિંતન કર્યું હોય તો સ્વપ્નમાં કોણ આવે? ભગવાન અને સાધુ આવે. સ્વપ્નમાં એવું દેખાય, પછી સ્વપ્નમાં કથા થાય. દિવસ દરમિયાન આ કથાનું બહુ ચિંતન કરો દાદા, સ્વપ્નમાં આવે સંતો કથા કરવા, ગુરુજી કથા કરવા સ્વપ્નમાં આવે. ભાઈ તમારું મંતવ્ય આપવું અઘરું પડે, તમારે પૂછવું પડે સ્વપ્નવાળું દઉં કે જાગતો દઉં? તમે જ્યારે જાગતા મને સંભળાવ્યું એ દઉં કે સ્વપ્નવાળું દઉં? કોઈક દિવસ સ્વપ્નું આવે ને ત્યારે એવા બે મંતવ્ય દઈ દેવાય. સંતો કે કેમ? તો કે મને સ્વપ્નું આવ્યું હતું તમારું. તો તમે ક્યાં ગયા હતા સ્વપ્નમાં આવ્યા ત્યારે? સ્વપ્નું આવે, જેનું ચિંતવન છે એનું સ્વપ્નું આવે. અને ભગવાન સ્વામિનારાયણનું સ્વપ્નું આવ્યું, સ્વપ્નની અંદર મહારાજને જોયા, તેજોમય મૂર્તિ ભાડી, ઊભો થઈ ગયો, ભગવાનના ચરણમાં પડી ગયો, પગે લાગવા લાગ્યો. પછી નાથ કુમકુમ લઈ લાલ, કર્યો ચંદ્ર અરદેસર ભાલ,
કહ્યું સવારે તને રાજન દેશે મોટા પમાન જે મન. મહારાજે કપાળમાં ચાંદલો કરીને કીધું આવતીકાલ સવાર તને રાજા બહુ મોટી મોટપ આપશે. એમ કહી પધાર્યા દયાળ, જાગ્યો અરદેશર તત્કાળ. લઈ દર્પણ ને મુખ દેખ્યું, દીઠો ચાંદલો આશ્ચર્ય લેખ્યું. અરદેશરને આ સ્વપ્ન થયું, મારા તો સ્વપ્નમાંથી ગયા તરત ઝબકીને જાગ્યો. જોઈને તરત જ અરીસા, કારણ કે જે સ્વપ્ન થતું હોય ને તમે તરત જાગી ગયા હો ને તો એ સ્વપ્ન યાદ હોય. જે રાત્રે સૂઈને તરત સ્વપ્ન આવ્યું હોય અને જાગ્યા ના હોય ને હવાર જાગો તો એ આછું પાતળું યાદ હોય અથવા ન પણ હોય, એટલી ખબર પડે કે સ્વપ્ન આવ્યું હતું પણ યાદ ના રહ્યું. પણ જે સ્વપ્ન ચાલતું હોય ને એમાં આપણે જાગી ગયા એટલે તરત સ્મૃતિપટ પર હોય કે લો હમણાં તો આમ કરતો હતો ને હું તો અહીં છું, એવું સ્વપ્ન આવે. તો આ સ્વપ્ન આવ્યું, મહારાજ ગયા એટલે તરત જાગ્યો કે મહારાજ ક્યાંય ગયા, એમાં ઝબકારો કરીને જાગી ગયા, ખબર પડી કે આ તો સ્વપ્ન હતું, મહારાજ તો કાંઈ આવ્યા નથી પ્રત્યક્ષ એવું લાગ્યું. પણ આ મરીસામાં જોવે તો ચાંદલો પાછો કપાળમાં કરેલો. એનો અર્થ એ છે કે ભગવાન અવસ્થા આપણે છે, જાગ્રત સ્વપ્નને સુષુપ્તા અવસ્થા આપણે છે, મહારાજને કોઈ અવસ્થા નથી. એટલે જ્યારે સ્વપ્નમાં ભગવાન આવે કે સ્વપ્નમાં મોટા સાધુ આવે એ બે નિર્ગુણ છે, બે ત્રણ અવસ્થાથી પર છે. આપણી સ્વપ્ન અવસ્થા છે પણ એમની કોઈ અવસ્થા નથી, એટલે પ્રત્યક્ષ આવ્યા બરાબર જ છે, એ સ્વપ્નું નથી. ભગવાન અને ભગવાનના મોટા સાધુ એ પ્રત્યક્ષ આવ્યા કહેવાય, સ્વપ્નમાં આવેલા હોવા છતાંય, કારણ કે સ્વપ્ન અવસ્થા આપણે છે એને નથી. એ આવ્યા એનો અર્થ એ પ્રત્યક્ષ આવ્યા. એ આવ્યા એ પ્રત્યક્ષ આવ્યા એની સાબિતી માટે જ અહીં લખ્યું છે કે જ્યારે અરદેશરજી ઉઠીને જોવે છે તો કપાળમાં ચાંદલો જોયો. અને આનો અનુભવ, આ તો આધ્યાત્મ વાર્તા છે મહારાજ, કે જ્યાં જ્યાં આવે ત્યાં મતિ ભ્રમી જાય છે. જેને આનો અનુભવ હોય, ગુરુજી જેવા મોટા પુરુષો છે એને આનો અનુભવ હોય, એને આ બધી ખબર પડે કે આ બધું શું હોય, કેમ થાય. સ્વપ્નની અંદર પણ એવા મોટા પુરુષોને મહારાજ આવીને મોટા મોટા મુક્તો આવીને જળ તરસ લાગ્યું હોય ને જળ આપી ગયા હોય, તરસ છીપાઈ ગઈ હોય, આવી એ અનુભૂતિ જેને થઈ હોય એને જ ખબર પડે કે આ કેવું હોય. ઘાયલની ગતિ ઘાયલ જાણે. એમ અહીં આગળ અરદેશરજી એના કપાળની અંદર ચાંદલો કુમકુમનો એવો ને એવો એને જોયો ત્યારે આશ્ચર્ય લાગ્યું. થયું કહ્યું હતું મહારાજે, આપી શેર સુબાગરી રાજે. આખા સુરત શહેરની સુબાગરી મળી ગઈ હવારના ચાંદલો મહારાજે કર્યો તરત. જે જે કહીતી સ્વપ્ને વાત તે તો સવાર થઈ સાક્ષાત. આવો આશ્ચર્ય ને આવો પરચો એને જોયો. સુરત શહેરની અંદર એક ભગુ નામનો પાછો એક ભગત હતો. ભગુ એને આખું ગામ જાણે. એના લખન કેવા હતા? લીએ પાર કીવડ વેડવે ચાતી, કરે નિત્ય કમાની તેમાંથી. પારકી વડવેડ લેવાની, વઢ્યા હોય બે જણા એને લેવાની, વચ્ચેનું સમાધાન કરે ને કમિશન લઈ લેવાનું. આવો એનો ધંધો. કહે સહો છે કજિયા દાર, મુઆ પછી જાશે જમ દ્વાર. બધાય લોકો ક્યારો કજિયાદાર છે, આવી રીતે આવા લોકોને ઝઘડા કરાવીને એમાંથી પાછો રૂપિયા કમિશન લેન સમાધાન કરાવે ને આવો છે એ કંઈ અક્ષરધામમાં જવાનો, ભલે ને મોટો તિલક ચાંદલો કરતો ને કંઠીઓ પહેરતો જમપુરીમ જવાનો છે, આખું સુરત શહેર આવું કે. પણ ભગુને ભરોસો ભારી, નાથ નહીં જુએ કરની મારી. પણ ભગુને ભરોસો છે કે મારા લખન બાજુ મારા જ જોવાના નથી. જોયું નહીં કર્તવ્ય મારું જીવન જાણું છું, તમે બિરુદ્ધ તમારું પાડ્યું જીવન જાણું છું. જોયું નહીં કર્તવ્ય અમારું, અમે શું કર્યું છે મહારાજ તમે જોયું નથી અને તમે તમારું બિરુદ પાડ્યું છે.
ભગુ કે ભગવાન મારા કર્મ બાજુ નહીં જોવે, ભગવાન તો એની દયાળુતા બાજુ જોશે, એની કરુણા બાજુ જોશે, એના બિરુદ બાજુ જોશે. આવો મને ભરોસો છે. આવડા મોટા મહારાજ એની નજરની અંદર મારા જેવાના થોડા ઘણા ગુના થોડા આવે, એની દયા કાંઈ એવી છીછરી થોડી છે તે મારા આવા ગુના એને નજરમાં આવવાના છે. હું તો મારું પેટ ભરવા માટે આ ધંધો કરું છું. તે આવડા મોટા મહારાજ કરુણાનો સાગર કહેવાય, એને મારા જેવું એક ખોટું કરવાવાળું એક ટીપું જેટલું મારું કર્મ, એ કર્મ એની નજરમાં આવતું હશે. મને ભરોસો છે કે હું ભલે કજિયાદાર રહ્યો, મારા મહારાજ છે ને એ મને તારશે. વિશ્વાસ બહુ મોટું કામ કરે છે. આ પરચું એવું બતાવે છે. એનો અર્થ એવો નહીં કે આપણે આવા થઈ જવું, બાકી કે આવ્યું તું ભગુના પરચામાં, ગમે તે ધંધો કરો પણ ભરોસો જબરો રાખો. પણ એ ના રે, એ તો કોક આવા ભગુ જેવાને જ રહે. નહીં તો કેવું છે કે વાણીથી ગમે એટલું બોલીએ પણ આત્મા કહી દે કે રહેવા દે, નહીં પહોંચવાનો તું. આત્મામાંથી આવો જોઈએ ને નાદ, કોઈ દિવસ ના નીકળે. આ બહુ અઘરી વસ્તુ છે. એવો ખરો વિશ્વાસ તે ડલે, ન ભજે બીજાને કોઈ પડે. બીજાને તો ભજે જ નહીં, વિશ્વાસ એક મહારાજનો. એમ વીતી ગયા બહુ દન, આવી અવધી તજીયુ તન. એમ કરતા કરતા દિવસો વીતતા ગયા. લોકો કેલા ભગુ તને બ્રહ્મ છે, ભગવાન ના આવે લેવા શિક્ષાપત્રીની બારો એ બારો. તોય ભગુ કે ના આવે. થોડા દિવસ થયા એનું શરીર છૂટવાની તૈયારી થઈ, ત્યાં તો મહારાજ એની માટે રથ લઈને આવ્યા. બોલો, આવું કર્મ હતું તોય રથ લઈને આવ્યા. સાણી ઉપર આવ્યા મહારાજ. વિશ્વાસ, ભરોસો. જેને ભરોસો છે એનું કાર્ય થાય છે. અંતે યા મતિ સા ગતિ, અત્યાર જેવી મતિ છે એવી જ ગતિ થશે. તેને હસ્તી જૂત્યા જન જોઈ, પામ્યા આશ્ચર્ય તે સહુ કોઈ. કહે માહો માહી એમ મળી, આવી વાત દીઠી ન સાંભળી. લોકો કે આવી વાત તો કોઈ દી સાંભળી જ નથી. રથ લઈને આવ્યા, હાથી જોડીને આવ્યા, એ પાછા ભગલા માટે? કોઈ હારા ભગત માટે આવ્યા હોય તો વાંધો ને, ભગલા માટે મહારાજ આવ્યા? આવી વાત તો કોઈ દી સાંભળી નથી. એક તો હાથી રથે જોડેલો જોયો નથી, રથે જોડેલો હાથી કોઈ દી જોયો નથી. અહીં તો રથ જોડે હાથી જોડેલો છે. અને બીજું એવું જોયું નથી કે આવા કોઈ કર્મ કર્યા હોય એને લેવા આવે. માટે બસ જીવનમાં ભગવાન અને મોટાનો વિશ્વાસ. હું કેવો છું એમ નહીં પણ મને મળ્યા એ કેવા છે. હું કેવો છું એમાં માલ જ નથી ગોતવા જેવું. હોય હું ઉકરડામ હું ગોતવાનું હું કેવો છું, પણ એ ગોતવાનું કે હું જેને મળ્યો છું એ કેવા છે, મેં જેને સ્વીકાર્યા છે મારા જીવ ઉપર એ કેવા છે. એવા મહારાજને એવા મોટા એ કાર્ય કરશે. કાર્ય તો એ કરવાના જ, મારાથી શું થવાનું? હું કરી શકું એમ શું છે? જે ક્ષેત્રમાં હું નીકળ્યો છું, જે ડેસ્ટિનેશને પહોંચવા હું નીકળ્યો છું, એ બાજુની મૂડી તો મારી પાસે કંઈ છે નહીં. એનો રસ્તો મેં તો જોયો નથી. મહારાજને મોટા એ રસ્તો ક્લિયર કરશે ને એ જ ચલાવશે. આમ જો વિચારે તો એનું કામ થાય છે. આવું આ પરચામાંથી મહારાજ અહીંયા આગળ સ્વામી આપણને શીખવાડે છે. હસ્તી રથ દીથો દ્રગે, આજ ચાલ્યા ભગુને તેડી મહારાજ. ભગુને લઈને મહારાજ ચાલ્યા. હુવા દર્શન જન બહુને, થયો પરચો જનાનો સૌને. બધાને આ પરચો જનાનો આખા શેરે આ જોયું. આવા તો શેરની અંદર અનેક પરચાઓ થાય છે, જે લખતા ન આવે પાર કહે નિષ્કુળા ને નિર્ધાર. આવા તો અનેક પરચાઓ શેરમાં થાય છે કે જેનો લખતા પાર આવે એવો નથી. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાન મુનિ વિરચિતે ભક્ત ચિંતાની મધ્યે શ્રીજી મહારાજે હરિજનને પરચા પૂર્યા એ નામે 151 પ્રકરણ પૂરું થયું. ઘનશ્યામ મહારાજની જય.